ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના વિડીયોમાં 1 થી 9 સુધીના અંકો શીખી ગયા ને? તો તમને જૂથ બનાવતા પણ આવડી ગયું હશે. આવડી ગયું ને? તો હવે આપણે આ જૂથમાં રંગ પૂરતા શીખીએ. બાળકો, આજે આપણે વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરીશું. આ પહેલા બોક્સમાં સાનું ચિત્ર છે સફરજનનું. તો ચાલો આપણે સફરજન કરીએ. કેટલા સફરજન છે? 1, 2, 3, 4 સફરજન છે. હવે એની સામેના બોક્સમાં આપણે ગણીએ. આ શું છે બાળકો? કેરી. અત્યારે તમે ખૂબ ખાવ છો ને કેરી? તો આપણે ગણીએ કેટલી કેરી છે. 1, 2 કેરી છે. તો બાળકો મને કહો જોઈએ, સફરજન વધુ છે કે કેરી વધુ છે? સફરજન. વેરી ગુડ. તો આ સફરજન કયા રંગનું હોય કહો જોઈએ મને? લાલ રંગનું. ચાલો તો આપણે સફરજનમાં રંગ પૂરીએ. જોયું ને બાળકો, આપણે ચારે ચાર સફરજનમાં રંગ પૂરી દીધો. આપણે બીજું ચિત્ર જોઈએ. બાળકો, અહીં આ બોક્સમાં સાનું ચિત્ર છે ઝાડનું. ચાલો આપણે ગણીએ જોઈએ કેટલા ઝાડ છે. 1, 2, 3 ઝાડ છે. હવે એની સામેના બોક્સમાં સાનું ચિત્ર છે પાનનું. ચાલો તો આપણે પાન ગણીએ. 1, 2, 3, 4, 5. બાળકો મને કહો જોઈએ, ઝાડ વધારે છે કે પાન વધારે છે? શું વધારે છે? પાન. તો હવે આપણે આ પાનમાં શું કરીશું? રંગ પૂરીશું. બાળકો મને કહો જોઈએ, પાનનો રંગ કેવો હોય? લીલો. વેરી ગુડ. તો હવે આપણે પાનમાં રંગ પૂરીએ. જોયું ને બાળકો, આપણે બધા પાનમાં રંગ પૂરી લીધો. બાળકો, આપણે બોર્ડ પર વધારે વસ્તુવાળા જૂથમાં રંગ પૂરતા શીખી ગયા ને? હવે આ જ વસ્તુને આપણે બીજી રીતે કરીએ. જો બાળકો, અહીં પહેલા બોક્સમાં સાનું ચિત્ર છે, બોલનું ચિત્ર છે. કેટલા બોલ છે ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 બોલ છે. હવે એની સામેના બોક્સમાં કેટલા ચિત્ર છે? 1, 2, 3. તો મને કહો જોઈએ, બોલ વધારે છે કે બેટ વધારે છે? બોલ વધારે છે. તો હવે આપણે આ ચિત્રમાં રંગ પૂરીએ. જોયું ને બાળકો, આપણે બોલમાં રંગ પૂરી દીધો. હવે આપણે બીજા ચિત્રની વસ્તુઓ ગણીએ. બીજા ચિત્રમાં કેટલી ખીલીઓ છે? 1, 2, 3 ખીલીઓ છે. હવે એની બાજુમાં સાનું ચિત્ર છે હથોડીનું. ચાલો ગણો જોઈએ કેટલી હથોડી છે. 1, 2, 3, 4. તો બાળકો મને કહો જોઈએ, ખીલી વધારે છે કે હથોડી વધારે છે? શું વધારે છે? હથોડી. ચાલો તો આપણે હથોડીમાં રંગ પૂરીએ. હવે આપણે હથોડીમાં રંગ પૂરી દીધો. બાળકો, હવે ત્રીજા ચિત્રમાં જોઈએ. અહીં શું છે? વોટર બેગ છે. અને એની બાજુના ખાનામાં 2 ગ્લાસ છે. તો બાળકો મને કહો જોઈએ, વોટર બેગ વધારે છે કે ગ્લાસ વધારે છે? શું વધારે છે? વોટર બેગ. ચાલો તો આપણે વોટર બેગમાં કલર કરીએ.
બાળકો અહીં રંગ પૂરી દીધો। તમને સમજ પડી ગઈ ને કે આપણે આ ચિત્રમાં વધારે વસ્તુના જૂથવાળામાં શું કર્યો? રંગ પૂર્યો। બાળકો હવે આપણે સરખા જૂથ બનાવતા શીખીએ। આ લાઈનમાં લાકડાના આકારની કેટલી વસ્તુઓ છે અને એની સામેની લાઈનમાં પણ લાકડાના આકારની કેટલી વસ્તુઓ છે। આ બંને વસ્તુઓને આપણે શું બનાવવાના છે? જૂથ બનાવવાના છે। ચાલો આપણે પહેલા ખાનાની વસ્તુ ગણીએ। એક, બે, અહીં બાળકો કેટલી વસ્તુઓ છે? બે। તો અહીં હું કેટલી વસ્તુ મૂકીશ? એક મૂકીશ। એક, બે, તો અહીં કેટલા અંક લખીશું? બે। જોયું ને બાળકો, અહીં બે વસ્તુઓ છે અને અહીં પણ બે વસ્તુઓ છે, તો આ બે વસ્તુઓ ના સરખા જૂથ થયા। હવે આપણે નીચેની વસ્તુઓ ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ વસ્તુઓ છે, તો અહીં હું પાંચમો અંક લખીશ। હવે આપણે સામેની વસ્તુઓ ગણીએ। એક, બે, ત્રણ। બાળકો અહીં તો આપણે પાંચનું જૂથ બનાવવાનું છે, તો હવે આપણે બીજી વસ્તુઓ મૂકીએ અને પાંચનું જૂથ બનાવીએ, તો અહીં ત્રણ વસ્તુઓ છે। ચાર, પાંચ, અહીં હું પાંચ લખીશ। જોયું ને બાળકો, અહીં પાંચ વસ્તુઓના સરખા જૂથ બની ગયા। હવે આપણે ત્રીજા ખાનાની વસ્તુઓ ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। તો અહીં આપણે આઠ લખીશું। બાળકો અહીં તો પાંચ જ વસ્તુઓ છે, પણ આપણે તો આઠનું જૂથ બનાવવાનું છે, તો હવે આપણે બીજી વસ્તુઓ મૂકીએ અને તેનું જૂથ બનાવીએ, તો આપણે ગણીશું। એક, બે, ત્રણ, ચાર, પાંચ વસ્તુઓ છે, હવે અહીં આપણે આઠનું જૂથ બનાવવાનું છે, એટલે આગળ ગણીશું। છ, સાત, આઠ, અને અહીં લખીશું આઠ। થયું ને બાળકો, આઠ આઠનું જૂથ થયું ને। હવે આપણે નીચેની ખાનાની વસ્તુઓ ગણીએ। એક, બે, ત્રણ, કેટલી વસ્તુઓ છે? ત્રણ, તો અહીં ત્રણ લખીશ। બાળકો અહીં એક અને બે વસ્તુઓ છે, પણ આપણે તો ત્રણ વસ્તુના જૂથ બનાવવાના છે, તો હવે હું કેટલી વસ્તુ મૂકીશ? એક। હવે આપણે ગણીશું। એક, બે, ત્રણ, તો અહીં ત્રણ લખીશ। જોયું ને બાળકો, અહીં ત્રણ વસ્તુઓ છે અને આ પણ ત્રણ વસ્તુઓ છે, તો આ ત્રણ ત્રણના સરખા જૂથ થયા। બાળકો આપણે પ્રવૃત્તિ દ્વારા સરખા જૂથ બનાવતા શીખી ગયા ને, હવે આ જ વસ્તુને આપણે બીજી રીતે શીખીએ। બાળકો અહીં પહેલા ખાનામાં કેટલા ત્રિકોણ છે? ચાલો આપણે ગણીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ત્રિકોણ છે। કેટલા ત્રિકોણ છે? છ, તો અહીં હું નીચે છ લખીશ। હવે બાળકો એની સામેના ખાનામાં પણ ત્રિકોણ છે, પણ એ કેટલા ત્રિકોણ છે? ચાલો ગણીએ। એક, બે, ત્રણ, ચાર ત્રિકોણ છે, પણ અહીં તો આપણે સરખા જૂથ બનાવવાના છે, તો આપણે બીજા ત્રિકોણ દોરીએ। અહીં ચાર ત્રિકોણ છે। પાંચ, છ, અહીં હું છ લખીશ।
જોયું ને બાળકો, ત્રિકોણના છ છ ના સરખા જૂથ બની ગયા. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. બાળકો, આ ખાનામાં 1, 2, 3, 4, 5 ચિત્ર છે. હવે આપણે ને બાજુના ખાનામાં જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 છે. તો બાળકો, અહીં તો આપણે સરખા જૂથ બનાવવાના છે. અહીં 5 છે ને અહીં 7 છે, તો અહીં 7નો અંક લખીશ. પણ બાળકો, અહીં તો 5 જ છે, એટલે આપણે બીજા આગળ દોરીશું. 5, 6, 7 અહીં હું 7નો અંક લખીશ. જોયું ને બાળકો, 7-7ના સરખા જૂથ બની ગયા ને. હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. બાળકો, આ ત્રીજા ચિત્રમાં 1 અને 2 ચોરસ છે. પણ અહીં તો 1, 2, 3, 4, 5 ચોરસ છે, તો અહીં 5નો અંક લખીશ. હવે બાળકો, અહીં આપણે 5નું જૂથ બનાવવું પડશે. પણ અહીં તો 2 જ ચોરસ છે, તો આપણે બીજા કેટલા ચોરસ દોરવા પડશે? 1, 2, 3, 4, 5 અહીં હું 5 લખીશ. 5-5નો સરખા જૂથ બની ગયા ને. બાળકો, આ ચોથા ચિત્રમાં કેટલા 5 છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5 છે, એટલે અહીં હું 4નો અંક લખીશ. હવે એની સામે 1, 2, 3 જ 5 છે. પણ બાળકો, આપણે તો અહીં 4-4નું સરખું જૂથ બનાવવાનું છે, તો અહીં હું બીજું એક 5 દોરીશ. અહીં હું 4 લખીશ. જો બાળકો, થઈ ગયું ને 4-4નું સરખું જૂથ. બાળકો, સરખા જૂથ બનાવવાની મજા આવી ને? તો આવી જ પ્રવૃત્તિ તમે તમારા ઘરે કરજો, ખૂબ મજા આવશે. આવજો. બાય બાય.